હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ કિચન સિરીઝ. તો સરગવાનું શાક જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. તો આ લોકડાઉનમાં બસ એક જ કામ, સારો પૌષ્ટિક ખોરાક ખાઈ ઇમ્યુનિટી બૂસ્ટ કરો. તો સરગવો પણ તમે ગમે તે રીતે તમારા મેનુમાં સામેલ કરો, પછી એનું શાક બનાવો કે સૂપ. સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે અને સરગવાનું ઝાડ તેના મૂળથી માંડી તેના ફૂલ ફળ સુધી દરેક વસ્તુ પૌષ્ટિક હોય છે અને ઔષધિ તરીકે પણ વપરાય છે. આજે આપણે સરગવાની શીંગોનું શાક બનાવીશું, જે લગભગ દરેક ઘરમાં બનતું જ હોય છે. તો સૌ પ્રથમ સરગવાની શીંગોને ધોઈ સ્વચ્છ કરી હાથમાં પકડી ચૂસી શકાય તેવડા કટકા કરવાના છે. અહીં મેં 250 ગ્રામ સરગવો લીધો છે. તો કુકરમાં 2 ગ્લાસ પાણી ઉમેરી 2 સીટી વગાડી સરગવો બાફી લેવાનો છે. માત્ર 2 સીટીમાં સરગવો એકદમ સરસ બફાઈ જશે. વધારે સીટી વગાડશો તો સરગવાની શીંગમાંથી માવો બહાર નીકળી જશે, તો શાક સારું નહીં બને. તો સરગવો બાફતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો સરગવો બફાય ત્યાં સુધીમાં શાક બનાવવાની તૈયારી કરી લેશું, જેમાં 1 નાની ચમચી હિંગ અને રાઈ લેવાની છે, 1 નાની ચમચી હળદર અને 12 થી 15 કડી લસણની લેવાની છે, સાથે 1 મોટી ચમચી મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અથવા સિંધાલું અને 1 નાની ચમચી ધાણાજીરું અને 3 ચમચી ચણાનો લોટ લેવાનો છે. હવે આ ચણાના લોટમાં પાણી નાખી સ્લરી બનાવી લેવાની છે. તો લોટમાં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી લોટમાં ગાંઠા ન પડે તે રીતે મિક્સ કરી પાતળી સ્લરી બનાવવાની છે, જેનો ઉપયોગ આપણે શાકમાં કરીશું. હવે સરગવો બફાઈ ગયો છે. તો તમે અહીં જોઈ શકો છો કે શીંગમાંથી માવો છૂટો પણ નથી પડ્યો અને શીંગ પણ આખી જ રહી છે. તો હવે કડાઈમાં 5 થી 6 ચમચી શીંગ તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ ગયા પછી રાઈ ઉમેરીશું. રાઈ સરસ ફૂટી જાય પછી આપણે હિંગ ઉમેરીશું. ત્યારબાદ આખા લસણની કડી ઉમેરવી. તમારે અહીં લસણને બારીક સમારવું હોય તો સમારી શકો છો. મને આખા લસણની કડી ખૂબ જ ગમે છે તો હું અહીં આખું જ લસણ ઉમેરીશ. હવે લસણની કડીને આપણે સરસ કકડાવવાની છે. તો લસણની કડી સરસ કકડી ગયા બાદ હળદર ઉમેરીશું. ત્યારબાદ તરત જ લાલ મરચાંને તેલમાં નાખી તેની ઉપર બાફેલી શીંગનું પાણી ઉમેરીશું, જેથી લાલ મરચાંને તેલમાં નાખવાથી તેનો કલર અને સ્વાદ ઉભરીને બહાર આવશે અને તરત પાણી ઉમેરવાથી મરચું પાવડર બળશે પણ નહીં. આ સ્ટેપ તમારે ખાસ ધ્યાન રાખીને કરવાનું છે, નહીંતર જો મરચું બળી જશે તો શાકનો સ્વાદ બગડી જશે. હવે 2 મિનિટ માટે ઢાંકી દઈશું અને જ્યાં સુધી તેલ બહાર ન આવે ત્યાં સુધી આપણે મસાલાને સાતડવા દેવાના છે. સાથે આપણે ધાણાજીરું પાવડર અને મીઠું પણ ઉમેરી દઈશું, જેથી બધા મસાલા એકરસ થઈ જાય. હવે અહીં તેલ પણ બહાર આવી ગયું છે અને મસાલા પણ એકદમ સરસ સતળાઈ ગયા છે. તો બાફેલી શીંગોને આપણે અહીં ઉમેરી દઈશું. જરૂર પડે તો સાથે તમે પાણી પણ ઉમેરી શકો છો. સરગવામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને વિટામિન્સ રહેલા છે અને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે. તો સરગવો છે એ અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે અને એનું સેવન કરવાને કારણે તમારા જે શરીરની અંદર રહેલી વાતની પ્રકૃતિ છે એ શાંત પામે છે, સોજા મટે છે, સાંધાના દુખાવા કે માઇગ્રેનની સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે. હવે શાકમાં પાણી પણ બરોબર છે અને તેલ પણ ઉપર આવી ગયું છે. તો આપણે ચણાના લોટને શાકમાં ઉમેરી દઈશું. ફરતે રેડી દેવાનો છે એટલે બધે સરસ રીતના સ્પ્રેડ થઈ જાય. તો હવે અહીં તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાના લોટ ઉમેર્યા પછી શાકને માત્ર 3 થી 4 વખત જ હલાવી સરખું મિક્સ કરી લેવાનું છે, જેથી તેલ છે એ ઉપરને ઉપર રહે. તો અહીં ચણાના લોટને ચડતા જરા પણ વાર નથી લાગતી. તો ઢાંકી દેશો તો માત્ર 2 જ મિનિટમાં ચણાનો લોટ ચડી જશે અને શાક આપણું તૈયાર થઈ જશે. તો મિત્રો, આપણું શાક અહીં તૈયાર છે. તો શાકનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને કન્સિસ્ટન્સી પણ પ્રોપર થઈ છે. તો આ શાક રોટલી પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો મિત્રો, આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને તમે પણ બનાવજો. અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો કે આ શાક તમને કેવું લાગ્યું. તો જતાં જતાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.